विद्याभवन नाना वरासा सूरत धोरण 11 वाणिज्य व्यवस्था अने संचालन चैप्टर नंबर 2 धंधाकीय सेवा भाग 1। हवे गया पीरियड में आपणे टपाल एटले के पोस्ट ऑफिस नी विविध योजनाओ जोई। हवे आपणे आजे जोवाना छे वखार। वखार एटले शुं? तो वखार माटे आपे सामान्य रीते शब्द वापरीए छे गोडाउन, ज्यां विविध वस्तुओनो संग्रह करवामां आवे छे। एटले वखार एटले शुं? तो विविध प्रकारनी वस्तुओनो संग्रह स्थान, तेने वखार तरीके ओळखवामां आवे छे। जुदा जुदा प्रकारनी वस्तुओ होय तेनो संग्रह वखार एटले के गोडाउनमां करवामां आवे छे। आपणे जाणीए छे के वखार छे एमां शा माटे विविध प्रकारनी वस्तुनो संग्रह करवामां आवे छे। दाखला तरीके जोवा जोईए तो मौसम पण वखारना उपयोग पर असर करे छे। केटलीक वस्तुनो उत्पादन टूंका समयगाळा माटे थतो होय छे, परंतु तेनी मांग वर्ष दरमियान रहेती होय तो आवा वस्तुनो संग्रह वखारमां करवामां आवे छे। आपणे जाणीए छीए के आपणने छत्रीनी जरूरियात ए चोमासा दरमियान पड़े छे, छतां पण आखो वर्ष छत्रीनुं उत्पादन करी तेनो संग्रह करवामां आवे छे अने चोमासानी सीजन दरमियान तेनुं वेचाण करवामां आवे छे। स्वेटरनी वात करीए तो स्वेटरनी जरूर आपणने शियाळामां पड़े छे, परंतु उत्पादन आखो वर्ष थाय छे अने जे उत्पादन थाय छे तेनो वखारमां संग्रह करवामां आवे छे। कोल्ड स्टोरेज एटले के शीतागार विशे तमे सांभळ्युं हशे के विविध प्रकारना जे फळ छे शाकभाजी छे तेनो शीतागारमां संग्रह करवामां आवे छे। तो आ दरेक ज्यां वस्तुनो संग्रह करवामां आवे, सजीव अथवा तो विविध प्रकारना खाद्य पदार्थ छे, तो आ दरेक वस्तुना संग्रह स्थानने आपणे वखार तरीके ओळखीए छे। ઘણીવાર વસ્તુની માંગ એ સમય ઋતુ તહેવાર પ્રમાણે હોય છે। દાખલા તરીકે ફટાકડા, ફટાકડાની જરૂરિયાત માત્ર, ફટાકડાની માંગ માત્ર દિવાળીના સમયગાળા દરમિયાન હોય છે, પરંતુ ઉત્પાદન આખું વર્ષ થાય છે અને તેનો સંગ્રહ કરવામાં આવે છે। એટલે વસ્તુની માંગ છે કે પછી કાચા માલના ઉત્પાદનનો સમયગાળો છે, આ દરેક પરિબળો વખાર પર અસર કરતા જોવા મળે છે। હવે વખારના વિવિધ પ્રકાર છે, તેમાં વખારના મુખ્ય 3 પ્રકાર છે। માલિકીની દ્રષ્ટિએ વખાર એના 2 પ્રકાર છે, ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકાર એના 2 પ્રકાર છે અને જકાતના આધારે વખારના 2 પ્રકાર। તો વખાર એટલે વસ્તુનું સંગ્રહ સ્થળ અથવા તો સંગ્રહ સ્થાન, તેને વખાર કહેવાય છે। આપણે એકદમ સરળતાથી આ વ્યાખ્યા લખી શકીએ છીએ, તો ચાલો શરૂ કરીએ વખાર। વખાર એટલે શું? તો સૌથી સાદામાં સાદી વ્યાખ્યા કે વખાર એટલે વસ્તુનો સંગ્રહ સ્થાન, તેને વખાર તરીકે ઓળખવામાં આવે છે। હવે બીજી વ્યાખ્યા જોઈએ તો એવું સ્થળ કે જ્યાં વસ્તુ કે પેદાશ ને મૂળ સ્વરૂપે જળવાઈ રહે, તેના ગુણધર્મો પણ જળવાઈ રહે અને ઓછામાં ઓછો ફેરફાર થાય તેવા સ્થળને આપણે વખાર કહીએ છીએ। એવું સ્થળ કે જ્યાં વસ્તુ કે પેદાશ તેના મૂળ સ્વરૂપે જળવાઈ રહે, તેના ગુણધર્મો પણ જળવાઈ રહે ને વસ્તુ કે પેદાશમાં ઓછામાં ઓછો ફેરફાર થાય, તો તેને વખાર તરીકે ઓળખવામાં આવે છે। બે વ્યાખ્યા છે, ફરી પાછા એકવાર જોઈએ। વખાર એટલે શું? તો વસ્તુ કે પેદાશના સંગ્રહ સ્થળ ને વખાર તરીકે ઓળખવામાં આવે છે। બીજી વ્યાખ્યા કે એવું સ્થળ જ્યાં વસ્તુ એના મૂળ સ્વરૂપે જળવાયેલી રહે, તેના ગુણધર્મો પણ જળવાયેલા રહે અને જ્યાં ઓછામાં ઓછો ફેરફાર થાય વસ્તુ કે પેદાશમાં, તેને વખાર તરીકે ઓળખવામાં આવે છે। હવે વખાર પર સર્વપ્રથમ મોસમ અસર કરે છે। મોસમ હવામાન અસર કરતું જોવા મળે છે। દાખલા તરીકે આપણે જોવા જઈએ તો કેટલીક વસ્તુનું ઉત્પાદન માત્ર શિયાળા દરમિયાન, ઠંડીની ઋતુ દરમિયાન કે ઉનાળા દરમિયાન થતું હોય, પણ તેની જરૂર આખા વર્ષ દરમિયાન રહેતી હોય છે। આથી આવી વસ્તુ હોય તો તેનો સંગ્રહ કરવામાં આવે છે જેથી આખા વર્ષ દરમિયાન તે ઉપલબ્ધ બને। ત્યારબાદ જોઈએ તો માંગ,
કેટલીક વસ્તુની માંગ કેટલા સમય પૂરતી જ હોય છે, દાખલા તરીકે ફટાકડાની માંગ દિવાળીના સમયગાળા દરમિયાન છે, રેનડ્રોપ કે છત્રીની માંગ ચોમાસા દરમિયાન છે, છતાં આખું વર્ષ ઉત્પાદન કરવામાં આવે છે, તેનો સંગ્રહ વખારમાં કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કાચો માલ, કેટલાક ખાદ્ય પદાર્થની બનાવટમાં કાચો માલ વપરાતો હોય છે, કાપડની બનાવટમાં કે ઉદ્યોગોમાં કાચો માલ વપરાતો હોય છે. આ કાચો માલ આખા વર્ષ દરમિયાન પ્રાપ્ત થતો નથી, આથી આખા વર્ષ દરમિયાન કાચો માલ મળી રહે ઉદ્યોગોને તે માટે કાચા માલના સંગ્રહ માટે પણ વખાર બનાવવામાં આવે છે. તો આ રીતે વખાર પર અનેક પરિબળો અસર કરે છે. હવે આપણે જાણીએ છીએ કે ઉદ્યોગો દરમિયાન જે કંઈક વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એનો તાત્કાલિક વપરાશ તો થઈ જતો નથી કે તાત્કાલિક એનું વેચાણ થઈ જતું નથી. દાખલા તરીકે કોઈ ટેલિવિઝનની ફેક્ટરી હોય તો ટેલિવિઝન ઉદ્યોગ હોય જ્યાં ટેલિવિઝનનું બનાવટ થતી હોય ને અહીં દરરોજ 10,000 ટેલિવિઝન બનાવવામાં આવતા હોય તો સીધી વાત છે કે 10,000 ટેલિવિઝનનું દરરોજ વેચાણ થઈ જતું નથી. આથી ટેલિવિઝનનો વખારમાં સંગ્રહ કરવામાં આવે છે. અહીં કાપડની વખાર હોય છે, ફળફળાદીની પણ વખાર હોય છે, પેટ્રોલિયમ વખાર, આવી વિવિધ પ્રકારની વખાર આપણને જોવા મળે છે. એટલે ઉત્પાદિત માલ ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એનું તાત્કાલિક વેચાણ કે વપરાશ થઈ જતો નથી, આથી તેનો સંગ્રહ વખારમાં કરવામાં આવે છે. ને અગાઉ જ મેં તમને કીધું છે કે વીમો, ટપાલ, સંદેશાવ્યવહાર, બેન્કિંગ, આડતિયા અને વખાર આ વાણિજ્ય સેવાઓ છે. તો વખાર એક વાણિજ્યલક્ષી સેવાઓ છે જે ઉદ્યોગોને પૂરી પાડવામાં આવે છે. હવે આપણે જોઈએ વખારના પ્રકાર. તો વખારના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પ્રથમ છે માલિકીના આધારે વખાર. હવે માલિકીની દ્રષ્ટિએ વખારના 2 પ્રકાર પડે છે, એક તો ખાનગી વખાર અને બીજી જાહેર વખાર. ત્યારબાદ આવે છે જકાતના આધારે, એટલે કે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર. તો જકાતની દ્રષ્ટિએ વખારના 2 પ્રકાર પડે છે, એક તો જકાત ભરેલા માલની વખાર અને જકાત નહીં ભરેલા માલની વખાર. અને ઉપયોગની દ્રષ્ટિએ વખારના 2 પ્રકાર પડે છે, એક તો સામાન્ય વખાર અને બીજી વિશિષ્ટ વખાર. હવે આપણે જોશું વખારના પ્રકારની સમજૂતી મેળવીએ. પરીક્ષા માટે વખારની તુલા, જો વખારને તુલા દ્વારા દર્શાવવું હોય તો તેને આ રીતે દર્શાવવાની હોય છે. તો આ વખાર તુલા છે, એમાં માલિકીની દ્રષ્ટિએ સર્વપ્રથમ વખારનો પ્રકાર છે ખાનગી વખાર. કે વેપારી કે ઉત્પાદક સ્વ ઉપયોગ માટે, પોતાના ઉપયોગ માટે જે વખાર તૈયાર કરે છે તેને ખાનગી વખાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ વખારમાં વેપારી કે ઉત્પાદક પોતાની ઉત્પાદિત વસ્તુનો સંગ્રહ કરતો જોવા મળે છે. ફરી પાછા જોઈએ ખાનગી વખાર, કે વેપારી કે ઉત્પાદક સ્વ ઉપયોગ માટે, પોતાના ઉપયોગ માટે જે વખારનું બાંધકામ કરે છે તેને ખાનગી વખાર તરીકે ઓળખવામાં આવે છે. અને વેપારી કે ઉત્પાદક એ પોતાની વસ્તુનો અહીં સંગ્રહ કરતો જોવા મળે છે, પોતે ઉદ્યોગોમાં જે કંઈક વસ્તુનું ઉત્પાદન કરે છે તેનો સંગ્રહ કરતો જોવા મળે છે. ત્યારબાદ જાહેર વખાર. જાહેર વખાર એ સ્વ ઉપયોગ માટે નથી, જાહેર વખાર એ અન્યના ઉપયોગ માટે હોય છે. ઉત્પાદક, વેપારી, કોઈ વ્યક્તિ કે સંસ્થા એ જાહેર ઉપયોગ માટે વખારનું બાંધકામ કરે તો તેને જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે. આ વખારના ઉપયોગ બદલ વખારના ઉપયોગકર્તા પાસેથી ફી લેવામાં આવે છે, એટલે કે નાણાં લેવામાં આવે છે, જેને આપણે સીધી ભાષામાં ભાડું કહીએ છીએ. તો ખાનગી વખાર કોને કહેવાય? તો વેપારી કે ઉત્પાદક પોતાના ઉપયોગ માટે જે વખારનું બાંધકામ કરે તો તેને ખાનગી વખાર કહેવાય છે, જેમાં પોતે ઉદ્યોગમાં જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેનો સંગ્રહ કરે છે. જ્યારે જાહેર વખાર કોને કહેવાય? કે જાહેર જનતાના ઉપયોગ માટે જે વખારનું બાંધકામ કરવામાં આવે તો તેને જાહેર વખાર કહેવાય છે. આ વખાર સ્વ ઉપયોગ માટે હોતી નથી, જાહેર જનતાના ઉપયોગ માટે બાંધવામાં આવે છે. આ વખારનું બાંધકામ કોઈ પણ વ્યક્તિ કરી શકે, કોઈ સંસ્થા દ્વારા આવી વખાર તૈયાર કરવામાં આવે છે અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા આવી વખાર તૈયાર કરવામાં આવે છે. અને વખાર આજે એક વ્યવસાય બની ગયો છે કે એનું બાંધકામ કરીને અન્ય લોકોને તેની સેવા પૂરી પાડવામાં આવે છે. આ વખારના, જાહેર વખારના ઉપયોગ બદલ જે માલિક છે, વખારના માલિક, એને ભાડાની ચૂકવણી કરવાની હોય છે. ત્યારબાદ આવે છે જકાતની દ્રષ્ટિએ. જકાતની દ્રષ્ટિએ વખારના 2 પ્રકાર પડે છે, તો જકાત ભરેલા માલની વખાર અને જકાત નહીં ભરેલા માલની વખાર. વિશ્વના અન્ય દેશમાંથી વસ્તુની આયાત કરવામાં આવી હોય અને એ વસ્તુ પર જકાત ભરાઈ ગઈ હોય, પરંતુ તાત્કાલિક વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત ન થવાના કારણે
જે વખારમાં માલનો સંગ્રહ કરવામાં આવે તે વખારને જકાત ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછા એકવાર જોઈએ કે આયાત કરેલા માલ પર જકાત ભરવામાં આવી હોય પરંતુ તાત્કાલિક વાહન વ્યવહારની સુવિધા ન મળવાના કારણે જે આયાતી સ્થળ છે એ સ્થળ પર જ વસ્તુનો સંગ્રહ કરવામાં આવે તો તે સ્થળને જકાત ભરેલા માલને વખાર તરીકે ઓળખવામાં આવે છે. આવી વખાર આપણને ક્યાં જોવા મળે તો સરહદી વિસ્તારો હોય, એરપોર્ટ હોય, બંદર હોય, આવા સ્થળોએ આપણને જકાત ભરેલા માલની વખારો જોવા મળે છે. ત્યારબાદ જકાત નહીં ભરેલા માલની વખાર. હવે આપણે જાણીએ છીએ કે વિદેશથી કોઈ પણ વસ્તુની આયાત કરવામાં આવે તો સર્વપ્રથમ તો જકાત ભરવી પડે. તો જે માલ પર જકાત ભરવામાં નથી આવી એવા માલને જે વખારમાં સંગ્રહ કરવામાં આવે, જે સ્થળે સંગ્રહ કરવામાં આવે તેને જકાત નહીં ભરેલા માલને વખાર તરીકે ઓળખવામાં આવે છે. વિદેશમાંથી કોઈ પણ વસ્તુની આયાત કરવામાં આવે તો તેના પર ફરજિયાતપણે જકાત ભરવાની હોય છે. હવે જ્યાં સુધી જકાત ન ભરવામાં આવે ત્યાં સુધી એ માલનો સંગ્રહ જે વખારમાં કરવામાં આવે તેને જકાત નહીં ભરેલા માલને વખાર તરીકે ઓળખવામાં આવે છે. અને આવી વખાર હવાઈ અડ્ડા છે, એટલે કે એરપોર્ટ છે, ત્યારબાદ જોવા જઈએ તો બંદરો છે, સરહદી વિસ્તાર છે, ત્યાં આવી જકાત આવી વખાર જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ઘણીવાર વસ્તુની પુનઃનિકાસ કરવાની હોય છે, એટલે કે વિદેશમાંથી વસ્તુની આયાત કરીને ફરી પાછા અન્ય દેશમાંથી નિકાસ કરવાની હોય છે. તો આ જે જકાત નહીં ભરેલા માલને વખાર છે અહીં વસ્તુના પેકિંગની સુવિધા, વસ્તુના વર્ગીકરણની સુવિધા પ્રાપ્ત થાય છે અને તે સુવિધા પુનઃનિકાસ માટે ખૂબ જ મહત્વની હોય છે. ત્યારબાદ આવે છે ઉપયોગની દ્રષ્ટિએ વખાર. ઉપયોગની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર પડે છે, એક તો સામાન્ય વખાર અને બીજી વિશિષ્ટ વખાર. જે વખારમાં માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટેની અલાયદા વ્યવસ્થા ન હોય તેવી વખારને સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે. જે વખારમાં વસ્તુના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટેની અલાયદા એટલે કે અલગ વ્યવસ્થા ન હોય તેને સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે. આ વખારમાં દરેક પ્રકારની વસ્તુ, દરેક પ્રકાર, દરેક કદ, દરેક આકાર, દરેક વજન ની વસ્તુનો એક જ સ્થળે એક સાથે જ સંગ્રહ કરવામાં આવે છે તેને સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુના સંગ્રહ, વસ્તુની જાળવણી કે સુરક્ષા માટેની કોઈ અલગ વ્યવસ્થા નથી, બધી જ વસ્તુનો એક સાથે એક જ સ્થળે સંગ્રહ કરી દેવામાં આવે તેને સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે વખારમાં વસ્તુનો સંગ્રહ, વસ્તુની જાળવણી અને વસ્તુની સુરક્ષા માટે અલાયદી એટલે કે અલગ વ્યવસ્થા હોય તેને વિશિષ્ટ વખાર તરીકે ઓળખવામાં આવે છે. આવી વખાર આપણને વિવિધ સ્થળે જોવા મળે છે. દાખલા તરીકે જોવા જઈએ તો પેટ્રોલિયમ પેદાશનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવે છે. શાકભાજી કે ફળફળાદીનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે છે. કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ હોય તો તેનો સંગ્રહ માટે વિશિષ્ટ ગુણવત્તાવાળી ઈંટ દ્વારા મકાનનું બાંધકામ કરવામાં આવે, વિશિષ્ટ ગુણવત્તાવાળી ઈંટનો ઉપયોગ કરવામાં આવે. આ બધી વિશિષ્ટ વખારો છે. અહીં વસ્તુનો સંગ્રહ કરવા માટે અલગ અલાયદી વ્યવસ્થા છે, અલગ વ્યવસ્થા છે, જેથી વસ્તુની જાળવણી થઈ શકે, સુરક્ષા થઈ શકે અને વસ્તુના ગુણધર્મ જળવાયેલા રહે, તેમાં કોઈ બદલાવ કે ફેરફાર થાય નહીં. તો આ રીતે વખારના ત્રણ પ્રકાર છે. એકવાર આપણે ઝડપથી ફરી પાછા જોઈ જઈએ તો માલિકીની દ્રષ્ટિએ વખાર. માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર પડે છે, એક છે ખાનગી વખાર અને બીજી છે જાહેર વખાર. વેપારીને ઉત્પાદક સ્વ ઉપયોગ માટે એટલે કે પોતાના ઉપયોગ માટે જે વખારનું બાંધકામ કરાવે છે તેને ખાનગી વખાર કહેવાય છે. અહીં વેપારી કે ઉત્પાદક એ પોતાના ઉપયોગ માટે વખારનો ઉપયોગ કરે છે અને વિવિધ વસ્તુના સંગ્રહ કરતા જોવા મળે છે. જ્યારે જાહેર વખાર કોને કહેવાય તો જાહેર જનતાના ઉપયોગ માટે જે વખાર બનાવવામાં આવે તેને જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે. આ વખારનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ લાભ આજે વ્યક્તિગત રીતે કે વિવિધ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જાહેર જનતા જ્યારે આ વખારનો લાભ લે છે ત્યારે તેના બદલામાં ભાડાની ચૂકવણી કરવાની હોય છે.
ત્યારબાદ આવે છે જકાતની દ્રષ્ટિએ. જકાતની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર છે, જકાત ભરેલા માલની વખાર અને જકાત નહીં ભરેલા માલની વખાર. આયાત સ્થળે વિવિધ વસ્તુઓની આયાત કરવામાં આવે ત્યારે જકાત ભરવાની હોય છે. જે માલ પર જકાત ભરાઈ ગઈ છે છતાં પણ વાહન વ્યવહારની સુવિધા ન હોવાના કારણે એ માલનો જે સ્થળે સંગ્રહ કરવામાં આવે તેને જકાત ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વાહન વ્યવહારની સુવિધા તાત્કાલિક ન મળવાના કારણે જકાત ભરાઈ ગઈ હોવા છતાં પણ વાહન વ્યવહારની સુવિધા નથી મળી એટલે માલનો ત્યાં સંગ્રહ કરવામાં આવે, આવી વખારને જકાત ભરેલા માલની વખાર કહેવાય છે. અને આ વખાર આપણને હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ, બંદરો અને સરહદી વિસ્તારોમાં જોવા મળે છે. જયારે જકાત નહીં ભરેલા માલની વખાર, વિદેશથી આયાત કરેલા માલ પર ફરજિયાત જકાત ભરવાની હોય છે. જે માલ પર જકાત નથી ભરવામાં આવે એવો માલ જે સ્થળે સંગ્રહ કરવામાં આવે તેને જકાત નહીં ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. આવી વખાર આપણને હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ, બંદર અને સરહદી વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને આવી વખારોમાં પુનઃ નિકાસ માટેની વ્યવસ્થા હોય છે, વસ્તુનું વર્ગીકરણ અને વસ્તુનું પેકિંગ માટેની સુવિધા આવી વખાર ઉપર આપવામાં આવે છે. આથી પુનઃ નિકાસ માટે આ વખારો આશીર્વાદ રૂપ નીવડે છે. ત્યારબાદ આવે છે ઉપયોગની દ્રષ્ટિ. ઉપયોગની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર પડે છે, એક સામાન્ય વખાર અને બીજી વિશિષ્ટ વખાર. જે વખારમાં વસ્તુ કે પેદાશનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટેની અલગ વ્યવસ્થા ન હોય તો તેને સામાન્ય વખાર કહેવાય છે. અહીં દરેક પ્રકાર આકાર સ્વરૂપની વસ્તુનો એક સાથે સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે જે વખારમાં વસ્તુ કે પેદાશનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે અલાયદી એટલે કે અલગ વ્યવસ્થા હોય તો તેને વિશિષ્ટ વખાર તરીકે ઓળખવામાં આવે છે. આવી વખાર આપણને વિવિધ સ્થળે જોવા મળે છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પેદાશના સંગ્રહ માટે ભૂગર્ભ પટાકાઓ બનાવવામાં આવે છે. શાકભાજી કે ફળફળાદીના લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ એટલે કે શીતાગાર બનાવવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે રેડિયોએક્ટિવ પદાર્થ હોય તો તેના સંગ્રહ માટે વિશિષ્ટ પ્રકારની ઈંટ દ્વારા મકાનનું બાંધકામ કરવામાં આવે છે. તો આને વિશિષ્ટ વખાર તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે વખારના મુખ્ય ત્રણ પ્રકાર અને તેના છ પેટા પ્રકાર પડે છે. વખાર એટલે શું? તો વસ્તુનું સંગ્રહ સ્થાન, એવું સ્થળ કે જ્યાં વસ્તુ કે પેદાશ મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે, તેના ગુણધર્મો જળવાઈ રહે અને ઓછામાં ઓછો ફેરફાર થાય તેને વખાર તરીકે ઓળખવામાં આવે છે. મોસમના કારણે વખારની જરૂરિયાત ઉદભવે છે. વસ્તુની માંગ અનિશ્ચિત છે, આથી વસ્તુનો સંગ્રહ કરવો પડે છે. કાચા માલના સંગ્રહ માટે પણ વખાર જોઈએ છે. ઉત્પાદિત માલનું તાત્કાલિક વેપારી કે ઉત્પાદક દ્વારા જે માલનું ઉત્પાદન કરવામાં આવે છે તેનું તાત્કાલિક વેચાણ કે વપરાશ થતો નથી, આથી તેનો વખારમાં સંગ્રહ કરવામાં આવે છે. અને વખાર એક વાણિજ્ય સેવા છે. આ રીતે વખાર પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આપણે એ પ્રશ્ન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. હવે પછીના પીરિયડમાં આપણે વાહન વ્યવહાર